भरूच तालुकाना पड़ियस गामे घर आंगणे भेंसो बांधवा मुद्दे बे भाईओए दंपतीने धीबी नाखी एट्रोसिटी एक्ट हेठळ गुनो दाखल। भरूच तालुकाना पड़ियस गामे घर आंगणे भेंसो बांधवाना कारणे गंदकीनुं साम्राज्य थतो होवानी फरियाद तलाटीने करवामां आवी हती, जेने लई फरियाद करनार महिलाने બે ભાઈઓએ માર મારતા વચ્ચે પડેલા પતિને પણ ધીબી નાખતા ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી બંને ભાઈઓ સામે ઈજાગ્રસ્તની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પડિયસ ગામે સરદાર આવાસ વિસ્તારમાં રહેતા જ્યોત્સનાબેન પરમારના ઘર આંગણે ઉસ્માન મુસા ગીરગીત પોતાની ભેંસો બાંધતા હોવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાતો હોય, જેના કારણે ગંદકીથી મચ્છરોના ઉપદ્રવને પગલે જ્યોત્સનાબેન પરમારે ગંદકી બાબતે ગ્રામ પંચાયતના તલાટીને ફરિયાદ કરી હતી, જેની રીસ રાખી ઉસ્માન મુસા ગીરગીતને પોતાના હાથમાં લોખંડની પાઇપ લઈ આવી જ્યોત્સનાબેન પરમારને તેના ઘરે જઈ ઘરો બંધી તમારી ઓકાત જ ગંદકીમાં રહેવાની છે તેમ કહી તેને ફેંકી દઈ જાતિ વિષયે ગાળો બાંધી લોખંડના સપાટા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। પત્નીને બચાવવા પડેલા પતિ અશોક પરમારને પણ હુમલાખોર તથા તેનો મોટો ભાઈ અયુબ મુસા ગીરગીટનાઓએ દંપતી ઉપર જીવલેણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા દંપતીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવ સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઈજાગ્રસ્તોની ફરિયાદના આધારે હુમલાખોર ઉસ્માન મુસા ગીરગીટ અને તેના મોટા ભાઈ અયુબ મુસા ગીરગીટ સામે એટ્રોસિટી એક્ટ તથા જીવલેણ હુમલા કરવા અને જાનથી મારી નાખવા અંગેની ભરત્યા દંડની કલમ મુજબ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। સરદાર આવાસમાં રહું છું, મારે ત્યાં ગંદકી રોડની એટલી સમસ્યા છે અને ગંદકી એટલી બધી છે કે અમારે ત્યાં ખાવા પીવાનું રહેવાનું મુશ્કેલ થઈ ગયું છે અને અરજી કરવા માટે મેં પંચાયતમાં ગઈ તલાટી પાસે, એમને કંઈ એક્શન લીધું ના। હવે ગઈકાલે સાંજના 4 વાગે સર મેં કચરો વાળી દીધી, કચરા વાળવાના ટાઈમ પર એ ઉસ્માન ગીરગીત અયુબ ગીરગીત બંનો આવીને મારા વાર ખીચીને મને રોડ પર નીચે ફેંકી દીધી મારા ઘરના આંગણે અને મને લોખંડના પાઇપના સપાટાથી સપાટા 4-5 માર દીધા। મને એટલું ઇન્જરિંગ થયું છું કે હું બેસવા સુવા ખાવા પીવાની એટલી મુશ્કેલ થાય છે, એટલે મને આની કડક ને કડક કાર્યવાહી જોઈએ। દલિતો પર અત્યાચાર થતા હોવાના આક્ષેપ સાથે અનેક સંગઠનો વારંવાર આવેદન પત્ર પાછી રજૂઆત કરતા હોય છે। તેવા જ ગામે એક દંપતી ઉપર બે સગા ભાઈઓએ જીવલેણ હુમલો કરી તેને માર મારી ગંભીર ઈજા પહોંચાડવાના પણ ભાજપ અનુસૂચિત મોરચા દ્વારા હુમલાખોરો સામે કડક સજા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને રજૂઆત કરી હતી। પરિયજ ખાતે જે બનાવ બનેલો છે, દલિત પરિવાર પર જે હુમલો થયો છે અને વિધર્મી લોકોએ હુમલો કર્યો છે, તે બાબતે અમે આજરોજ ભરૂચ સિવિલમાં એમની તબિયત જોવા આવેલા। એ બેનને ખૂબ વાગેલું છે અને પેલા લોકો ફરાર થઈ ગયા છે। એ લોકોનો પ્લાનિંગ માત્ર ને માત્ર જિહાડી લોકો છે, એ લોકો એમનું માત્ર એક જ કારણ છે કે દલિતો અને પીડિત લોકોને હેરાન કરી અને હિજરત કરી જાય, એ બાબતનો એમનો પૂરેપૂરો પ્લાન છે પરિયજમાં। એના લીધે જ એમને ખૂબ માર મારેલો છે એ બેન તો ખાસ એમની તબિયત અમે જોઈ, અમારા પ્રમુખ પણ આવેલા છે મારુતિસિંહ અને આપણે મેયર પણ છે અહીંના, એટલે આ જે બનાવ બન્યો છે એ ખૂબ જ ગંભીર પ્રકારનો છે। સરકાર તો અમે જાગૃત છે જ, પણ અમે કલેક્ટરને બી આવેદનપત્ર આપીએ છીએ આજે કે આવા લોકો સામે જે સેક્શન આઈપીસી હેઠળ તો મૂકીએ છીએ, પણ બીજી જે સેક્શન છે કે ભાઈ જે હિજરત કરવા જેવા સુધી મજબૂર થઈ જાય લોકો, તો એવા લોકોને જે બ્રેક વાગે ને આવા જે જિહાડી તત્વો છે એ ખુલ્લા પડે, એટલા માટે જ અમે આજરોજ અહીં આવેલા છે અને મુલાકાત લીધી છે અને કલેક્ટર સાહેબની મુલાકાત હવે લેવાના છે અમે। ભરૂચ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવું તે મીડિયામાં પ્રસિદ્ધ મેળવવાનું માધ્યમ બની ગયું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે। પડિયસ ગામે દંપતી પર હુમલો કરાયો હોય તે બાબતે ભાજપ એસી મોરચા કલેક્ટરને રજૂઆત કરી શકતું હોય તો જરેશ્વર ગામમાં પરમાર ફળિયાનો રસ્તો પટેલ ફળિયાના લોકોએ બંધ કરી દેતા એક મોટું ઢીંગણું સર્જાયું હતું અને તેના 10-12 જેટલા વિડીયો વાયરલ પર થયા હતા, ત્યારે આ મુદ્દે ભાજપ અનુસૂચિત મોરચો મૌન કેમ બેઠો હતો તે પ્રશ્ન લોકોમાં ચર્ચાસ્પદ બન્યો છે।